જિલ્લા વહીવટીતંત્ર મહેસાણા અને એપીએમસી વિસનગરના સહયોગથી આયુષ્યમાન ભવ કાર્યક્રમ અંતર્ગત આરોગ્ય મંત્રીના વરણ હસ્તે વિસનગર ખાતે મેગા મેડિકલ કેમ્પનો શુભારંભ કરવામાં આવ્યો. જિલ્લા વહીવટીતંત્ર મહેસાણા અને એપીએમસી વિસનગરના સહયોગથી આયુષ્યમાન ભવ કાર્યક્રમ અંતર્ગત આરોગ્ય મંત્રીના વરદ હસ્તે વિસનગર ખાતે મેગા મેડિકલ કેમ્પનો શુભારંભ કરાયો. આ કાર્યક્રમમાં પ્રધાનમંત્રી ટીબી મુક્ત ભારત અભિયાન અંતર્ગત 300 ટીબીના દર્દીઓને 6 માર્ચ સુધી પોષણ આહાર કીટ વિતરણ, જેની અંદાજિત કિંમત 9,50,000 છે, જેનો લાભ આપવામાં આવ્યો. વિસનગર દ્વારા કિશન રેસ્ટ હાઉસનું આરોગ્ય મંત્રીના વરદ હસ્તે ભૂમિપૂજન કરવામાં આવ્યું. કેડીલા ફાર્માના સહયોગથી આરોગ્ય મંત્રીના ઔષધિ તુલા કાર્યક્રમ યોજાયો. જિલ્લા પંચાયત સદસ્ય ભૂમિકાબેન પટેલ દ્વારા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ચેતલવાસના ભાંડુ પીએચઓ ઓફિસર વિસનગરને 3 કોમ્પ્યુટર સેટ, જેની અંદાજે કિંમત 2 લાખની ભેટ આપી. 21 સગર્ભા બહેનોને દત્તક લઈ 6 માસ સુધી પોષણ કીટ વિતરણ કરાયું. આઈએ કડીવાલા સુરતના સહયોગથી 3 ટ્રાયસિકલ, 2 વ્હીલચેરની ભીટ. જલ્પેશ પટેલ સુરત દ્વારા 5 હિયરિંગ એડનું વિતરણ. પીએમજેવાયમાં યોજના અંતર્ગત 100% કામગીરી પૂર્ણ કરેલ વિસનગર તાલુકાના સરપંચ અને વહીવટદારોનું સન્માન કરાયું. મા કેર પ્રોજેક્ટ અંતર્ગત 12% વધુ એચડી ધરાવતી સ્કૂલે જતી કિશોરીને એમ્બેસેડર ફોર એનિમિયા મુક્ત મહેસાણા તરીકેનું સન્માન આરોગ્ય મંત્રી ઋષિકેશના વરદ હસ્તે કરાયું. આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયત પ્રમુખ તુષાબેન પટેલ, મહેસાણાના ધારાસભ્ય મુકેશભાઈ પટેલ, બેચરાજી વિધાનસભાના ધારાસભ્ય ડોક્ટર સુખાજી ઠાકોર વગેરે મહાનુભાવો અને ભારતીય જનતા પાર્ટીના જિલ્લા પ્રમુખ ગિરીશભાઈ રાજગોર સાથે મેડિકલ સ્ટાફ, જિલ્લા આરોગ્ય સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતા. ભાવિન ભાવસાર, જેડેશ ટીવી, મહેસાણા. રાજ્યની અને રાષ્ટ્રની તમામ યોજના આયુષ્યની